નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરીએ છીએ સેવાઓ એક આપણે ધંધાને લગતી સેવાઓનો આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે તો શરૂઆત કરીએ કે ધંધાને લગતી કેવી કેવી સેવાઓ હોઈ શકે તો આપણે પ્રથમ પ્રકરણની અંદર આવી સેવાઓનો અમુક અમુક નામ જોયા હતા કે વાહન વ્યવહાર, વીમો, બેંકિંગ, વખાર, આડતિયા, માહિતી સંચાર આવા બધા નામ સાંભળ્યા હતા તો આ સેવાઓ વિશે આપણે આ પ્રકરણ 2 ની અંદર ડિટેલમાં અભ્યાસ કરીશું અને અમુક સેવાઓનો આ અભ્યાસ આપણે પ્રકરણ 3 ની અંદર પણ કરીશું એટલે ધંધાકીય સેવાઓ 2 તો ચેપ્ટર નંબર 2 અને 3 માં આપણે ધંધાકીય સેવાઓનો અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે સેવાઓ મતલબ કે ધંધાને લગતી સેવાઓ જે ધંધાને સેવા પૂરી પાડે છે સેવાઓના કારણે સગવડમાં અથવા તો અનુકૂળતામાં વધારો થાય છે જ્યારે જોઈએ ત્યારે ધંધાને લગતી સેવાઓ મળે તો ધંધો છે સરળતાથી સગવડતાપૂર્વક વધી જાય છે તો ધંધાનો વિકાસ ધીમે ધીમે સારી રીતે થવા લાગ્યો છે તો એની અંદર છે બેન્કિંગ વીમો ટપાલ વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓનો સમાવેશ થાય છે તો આટલા પ્રકારની સેવાઓ છે જે અંદર ખૂબ જ મદદરૂપ થતી હોય છે આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો ખેતી અને અન્ય તમામ ધંધાને પણ મદદગાર બને છે આપણે પ્રકરણ એક ની અંદર શું આવ્યું હતું કે વેપારને લગતી સેવાઓ એટલે આપણને કદાચ એમ હોય કે આ સેવાઓ છે એ ફક્ત ને ફક્ત વેપારને જ ફાયદાકારક થતી હશે તો અહીંયા તમને સ્પષ્ટતા કરી કે વીમો વાહન વ્યવહાર ટપાલ વ્યવહાર વખાર આળતિયા બેંક માહિતી સંચાર આ પ્રકારની સેવાઓ છે એ ફક્ત વાણિજ્યનું અંગ એટલે કે વેપારને જ મદદ કરતા નથી બનતી તો વેપારની સાથે સાથે અન્યને પણ ફાયદાકારક છે જેમ કે ઉદ્યોગોને ખેતીને તથા અન્ય નાના મોટા ધંધાને પણ મદદ કરે છે તો આ સેવાઓ વેપારની સાથે સાથે અન્ય ધંધાને રોજગારને ખેતીને દરેકને ફાયદારૂપ થાય છે બેન્કિંગ વીમો ટપાલ વખાર અને વાહન વ્યવહારની સેવામાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમા વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે તો આ સેવા અત્યારે એટલી બધી આગળ વધી ગઈ છે કે પહેલા એમનું કામ શેના પૂરતું હતું વેપાર પૂરતું હતું પહેલા એમનું કામ હતું વેપાર પૂરતું પછી આગળ વધતા-વધતા ગયા તો વેપારથી વધીને અન્ય ધંધાઓને ખેતીને ઉદ્યોગોને પણ પોતાની સેવા આપવા લાગ્યા પછી એ લોકો આગળ વધતા-વધતા ચાલ્યા ગયા તો હવે કુટુંબને સમાજને પણ પોતાની સેવાઓ આપવા લાગ્યા છે મતલબ કે પહેલા બેંક છે બેંકનું ઉદાહરણ લઈએ આપણે બેંક વીમો કે ટપાલ આ પહેલા ધંધા માટે જ વપરાતા કે ધંધાના નાણાંની લેવડ દેવડ માટે bank નો ઉપયોગ થતો એના માટે ટપાલ નો ઉપયોગ થતો એના માટે જ વીમો ઉતરાવતા પછી ધીમે ધીમે બીજા બધા ઉદ્યોગોને ને થવા માંડ્યા ખેતીના લોકોએ ના નો ઉપયોગ કરવા લાગ્યા ખેતીમાં પણ વીમો ઉતરવા લાગ્યો બરાબર છે ત્યાર પછી અન્ય ઉદ્યોગોનો ઉપયોગ શરૂ થયો ત્યારબાદ તો હવે કુટુંબ સમાજમાં પણ ઉપયોગ ચાલુ થઈ ગયો તો કે હવે આપણે કુટુંબના લોકો

પરસ્પર અવલંબિત બની ગઈ છે આધુનિક જમાનામાં એટલે કે અત્યારના જમાનાની અંદર આ ક્ષેત્રમાં બહુ બધી વિવિધતા આવી ગઈ છે અલગ અલગ બહુ પ્રકારો પડી ગયા છે ધંધા માટે છે ઉદ્યોગો માટે છે કુટુંબો માટે છે હર રેક પ્રકારને એમની પાસે કામ છે જે દરેકને મદદરૂપ થઈ શકે અને આ સંસ્થાઓ એકબીજા ઉપર આધારિત થઈ ગઈ છે કારણ કે એકબીજા કાર્ય કરે છે એટલે દરેક સંસ્થાઓ એકબીજા પર આધારિત હોય છે તો આપણે પહેલી સેવાની શરૂઆત કરવાની છે વીમો તો વીમાનો અર્થ વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર તો અહીંયા કીધું બે પક્ષકાર છે બે પક્ષકાર તો આપણને ખબર જ છે માની લો કે આપણે ધંધાના માલિક છીએ અને આપણે આપણા ધંધાનો વીમો ઉતરાવો છે તો એક તો આપણે વીમો લેવાવાળા અને આપણે વીમો જેમની પાસેથી લઈએ છીએ એ સામેવાળી વીમા કંપની એટલે બે પક્ષકાર થઈ ગયા એક તો વીમો લેવાવાળો અને એક તો વીમાની કંપની તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર તમે વીમો લ્યો એટલે તમારે જેનો વીમો લીધો છે એમની બાબતો એમનું પ્રીમિયમ એમની શરતો બધું લખીને એક તમને મળશે પોલિસી તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જે વીમો લેનારના પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે તો કરાર શેનો છે કે વીમો જે વ્યક્તિ લે છે મતલબ કે આપણે ધંધાના માલિક તરીકે વીમો લેતા હોઈએ તો એ પ્રીમિયમ ની રકમ ના અવેજમાં એટલે કે બદલામાં આપણે પ્રીમિયમ ની રકમ ભરીએ છીએ તો હું કરવા પ્રીમિયમ ની રકમ ભરીશું તો આપણે પ્રીમિયમ ની રકમ ભરીએ છીએ એના બદલામાં આપણને કેક વળતર જોઈશે તો જે વળતર જોઈશે એવું આપણે વચન સામેવાળી વ્યક્તિ એટલે કે વીમા કંપની પાસેથી મેળવીશું કે ભાઈ અમે જેનો વીમો લઈએ અને એમાં અમને કોઈ નુકસાન થાય તો તમારે અમને વળતર આપવું તો વીમો લેનાર આવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને આપણને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવું મતલબ કે ઉદાહરણ લઉં કે આપણે આગનો વીમો ઉતાર્યો કે મારા ધંધામાં જો આગ લાગે તો મને નુકસાનના પૈસા મળવા જોઈએ

તો પાંચ લાખ નુકસાન થાય તો મને પાંચ લાખ સુધીના નાણાં મને વીમા કંપની પાસેથી મળવા જોઈએ નક્કી કરેલી ગણતરી પ્રમાણે હવે એમાં પાછી એમની વીમા પ્રીમિયમની અલગ અલગ કંપનીઓની અલગ અલગ નિયમો પ્રમાણે ગણતરી હોય છે તો એ પ્રમાણે મને નુકસાનની રકમ મળશે તો ક્લિયર છે વીમાનો અર્થ ત્યારબાદ વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે તો બે વ્યક્તિઓ વચ્ચેનો કરાર કે એક તો વીમો લેનારા વચ્ચે અને વીમા કંપની વચ્ચે તો હવે જે સમજૂતી નક્કી થઈ છે કઈ તારીખે લીધો છે કેટલા રકમનો લીધો છે શું પ્રીમિયમ છે આ બધી જ બાબતો તેમાં લખેલી હશે વીમા પોલિસીમાં લેખિત લખેલી છે તો વીમો જોખમને દૂર નથી કરતો પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે એટલે કે તમે વીમો લો તો નુકસાન વહ્યું ન લે નુકસાન તો થઈ જ જાય પરંતુ એ નુકસાનના કારણે તમને જેટલા નાણાંની ઘટ પડે છે એમનું વળતર મળી રહેશે હવે આપણે વીમો લઈ લઈએ એનો મતલબ એવો નથી કે આગ આપણા ધંધામાં કોઈ દિવસ લાગે જ નહીં આગ આપણા ધંધામાં લાગી શકે પરંતુ જ્યારે જ્યારે આગ લાગશે તો વીમો ઉતાર્યો હશે તો આપણને એના નાણાંનું વળી પાછું કંપની પાસેથી વળતર મળી શકશે